પાટિનમાં વર્ષોથી ખેડૂતો શાકભાજીનું વાવેતર કરે છે ચાલુ સિઝનમાં ફુલાવરના ભાવ ગગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે શાકભાજીમાં ઈયળો અને જીવાતો પડી જતા ખેડૂતોને શાકભાજીના પાકમાં ધારી સફળતા મળશે નહીં તેવી વકી વર્તાઈ રહી છે શાકભાજીના પાકને લઈ ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે હાલમાં પાટણની અંદર શાકભાજીના પાકોની અંદર કોબીજ અને ફુલાવર અને રીંગણ અને ડુંગળીના વાવેતરમાં દરેકમાં ફૂદીઓ લાગી છે અને ઇયોર પડી છે તો ઇયોર દવાનો છંટકાવ કરવો પડે છે અને એનાથી ઇયોરોનો નાશ કરીએ છીએ અમે આનાથી નુકસાન કુબીના જે ફળ આવે ફુલાવરનું ફળ આવે એને ખાઈ જાય કોળીને અને અંદર ગંદકી કરે એ ગંદકી ના કરે એટલા માટે એને સાચવવું પડે છે ખેડૂતો પાક બચાવવા મોંઘી દવાઓનો છંટકાવ કરી રહ્યા છે પાકમાં ગુણવત્તા ઘટતા ભાવ પણ નીચા રહેતા નુકસાન થઈ રહ્યું છે વેપારીઓ પણ યોગ્ય શાકભાજીના વાવેતરમાં ઘટાડો ખેડૂતને જે માલ હાલ તૈયાર છે તેનું ઈયળ તથા ફૂતી કે જે અંદર કોતરી ખાઈ જાય છે તેના કારણે માલની ક્વોલિટી ઘટી જાય છે અને જ્યારે ખેડૂત બજારમાં વેચવા જાય તો તેનો ભાવ ઓછો આવે છે તો તેથી ખેડૂતને ખોટો ખર્ચો કરવો પડે ફુલાવાની ખેતી પાટણમાં વર્ષોથી થાય છે અને પાટણનું ફુલાવર દૂર દૂર સુધી જાય છે પણ આ સાલ ગઈ સાલ કરતાં આ સાલ ફુલાવનું વાવેતર થોડું ઓછું છે કારણ કે ફુલાવરના ભાવમાં ઘણીવાર વધઘટ થતી હોય છે અને એના અંદાજ કરતે ખેડૂતને વળતર ઓછું મળતું હોય છે એટલે આ સાલ થોડું વાવેતર ઓછું છે પણ છતાં પણ આ સાલ ગઈ સાલ કરતાં ભાવ પણ ઓછા છે શાકભાજી માં ફુલાવર અને કોબીજ ની ખેતી વખણાય છે પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિ ને કારણે પાટણ ના શાકભાજી પકવતા ખેડૂતો વાવેતર થી દૂર જઈ રહ્યા છે હસમુખ ડોડિયા પાટણ